नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय गुजराती पाठ छ लेखन चाली नो रही। आगळना तासमां बे तासमां आपणे आखो पाठ समझी गया। आजे आपणे पाठना स्वाध्यायना पाठ्यपुस्तकना प्रश्नोना जवाबनी माहिती मेळवीशुं। एमां अभ्यासमां प्रश्न एक छे, नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना कोष्टकमां लखो। पेलो प्रश्न छे, कपाड़ में उगे वाड़ तो पाल में उगे झाड़, आ व्यंग पंक्ति ने शूँ कहीशो। एमां क छे रूढ़िप्रयोग, ख छे कहेवत, ग छे विचार विस्तार अने घ छे कविता। एनो साचो जवाब छे ख, कहेवत छे। प्रश्न बीजो छे, प्रश्न बे छे, कहड़सन गाड़ू जोड़ीने धंधुके शूँ करवा गया था? हटाणू, फरवा, गाम जोवा के गोल लेवा? तेनो साचो जवाब छे क, हटाणू। हटाणू करवा एटले के खरीदी करवा। प्रश्न त्रण, लेखन झालीनो रही पाठना लेखकनुं नाम जणावो। जोरावरसिंह जाधव, संतबाल, नाथालाल दवे कि किशोर सिंह सोलंकी? આપણે હમણાં જોઈ ગયા, બે તાસમાં પહેલાં તાસમાં આપણે જોઈ ગયા તેના લેખકનું નામ છે ક, જોરાવરસિંહ જાદવ। ત્યારબાદ પ્રશ્ન બે જુઓ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। પ્રશ્ન એક, પાઘડી પરને ક્યાં બે પ્રદેશ પથરાયેલા છે? પાઠની શરૂઆતમાં જ આ પ્રશ્નનો જવાબ છે। એમાં જવાબ જુઓ, ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પ્રદેશ પાઘડી પન્ને પથરાયેલા છે। પ્રશ્ન બીજો, હરખચંદે મણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા? જવાબ, હરખચંદે મણેક કપાસિયા ગાય માટે ખરીદ્યા હતા। પ્રશ્ન ત્રણ, કહળસંગને કોણે ઠપકો આપ્યો? કહળસંગને કુટુંબના સૌએ ઠપકો આપ્યો। ત્યારબાદ પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। આ એક એક વાક્યમાં નહીં પરંતુ બે ત્રણ અથવા લાંબા પ્રશ્નો છે। એમાં પ્રશ્ન એક, ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી કેમ કરતા? જવાબ, ચોમાસામાં ખૂબ જ વરસાદ પડે છે એટલે ગામથી તાલુકા મથકે જવાની ગાડા વાટ બંધ થઈ જાય છે, તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં ત્રણ ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી કરી ગામ લોકો એક સામટી ખરીદી કરી લેતા હતા। પ્રશ્ન બે, કહણસંગે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી? જવાબ, કહણસંગે સુલેમાન ઘાંચીની ઘાણીએથી બે ત્રણ ડબ્બા તેલ, તલના તેલના, મોદીની દુકાનેથી ગોળની ભેલીઓ, દાળ, ચોખા, મીઠું, મરચા, લસણ, કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી હતી। ત્યારબાદ પ્રશ્ન ત્રણ, હરખચંદના લમણામાં કઈ વાત રહી ગઈ? જવાબ, હરખચંદના લમણામાં કહળસંગના ગાડામાં ત્યારે કોથળો નાખવા ગયા હતા, એમને જોઈને કહળસંગે બળદોને દચકારો કરી ગાડું હાંકી મૂક્યું। ઉપરથી કહળસંગે કહ્યું કે આ બળદ તાણી ઝાલ્યા રહેતા નથી। આમ કહળસંગે દાંડાઈ કરી આ વાત હરખચંદના લમણામાં અથવા મગજમાં યાદ રહી ગઈ। પ્રશ્ન ચાર, હરખચંદને શા માટે શરમાવવું પડ્યું? જવાબ, કહળસંગના બાપુના કારજનો પ્રસંગ હતો। હરખચંદને કાગળ લખવા બોલાવ્યા, હરખચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો। મોતનો મુલાજો ન જળવાયો, કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કહળસંગ તો અભણ હતો પણ હરખચંદ તમે આ શું કર્યું? હરખચંદને ભૂલ સમજાણીને એને શરમાવવું પડ્યું। ત્યારબાદ પ્રશ્ન, સ્વાધ્યાયના પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવામાં આવતી હતી, શા માટે? જવાબ, ભાલ અને કનેર પંથક માટે આ કહેવત કહેવાતી હતી કે કપાળમાં ઉગે વાણ તો ભાલમાં ઉગે ઝાડ। આ પંથકમાં કુદરતની અમી દ્રષ્ટિ નથી, આથી આ પંથક કાયમની માટે ઝાડપાન વિનાનો વેરાન રણ જેવો પ્રદેશ છે, એટલા માટે આ કહેવત પડી છે। એના પછી છે પ્રશ્ન બીજો, કહળસંગ બાજકું લેવાની ના શા માટે પાડે છે? જવાબ,
કહડસંગ કોક દિવસ શેઠ હરકચંદની હાટડીએ ઉધાર લેવા જતો ત્યારે શેઠ એને હાટડીએથી હેઠો ઉતારી દેતા। આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાજકો મૂકવા ગયા ત્યારે શેઠને રઝળાવવાનો વિચાર કરીને બળદ ઝાલિયા રહેતા નથી એમ કહીને કહડસંગે બાજકો લેવાની ના પાડી હતી। પ્રશ્ન ત્રણ, હરકચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા, કેમ? જવાબ, હરકચંદ શેઠ ગામ લોકોને દસ્તાવેજ તેમજ ખાતું પાડી આપતા, સારા માટા કામના પ્રસંગે કંકોત્રી કે કાળોતરો પણ લખી આપતા, કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતો, ગામમાં હરકચંદ સિવાય કોઈ પણ ભણેલું હતું નહીં। પ્રશ્ન ચાર, અનુભવીઓએ કહડસંગને ઠપકો કેમ આપ્યો? અનુભવીઓએ કહડસંગને ઠપકો એટલા માટે આપ્યો કારણ કે કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરકચંદે કુટુંબીજનોની બધી વાત કરી। કહડસંગે હરકચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા, એ માટે અનુભવીઓએ કહડસંગને ઠપકો આપ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બે છે, નીચેના વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો। પહેલું છે અર્ધવિરામ, પછી છે ગુરુ વિરામ, પછી છે અવતરણ ચિહ્ન। અર્ધવિરામમાં એક વાક્ય હું તમને કહી શકું છું, ઓલ્યો કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમીએ, સમજ્યા? આ પાઠમાં એક પણ વાક્ય અર્ધવિરામ અંગેનું છે। બીજું ગુરુ વિકાર, શેઠીએ રાડિયો પાડી, એ કહડસંગ ભાઈ, અને પછી આવે છે શેઠીએ રાડિયો પાડી, પછી જે આવે છે એને ગુરુવાર ગુરુ વિરામ આપણે કહી શકીએ। આ બધા પ્રશ્નોના જવાબ હું તમને ફોટા પાડી અને મોકલી આપીશ। પ્રશ્ન ત્રણ, અવતરણ ચિહ્ન, તમને ખબર જ છે બે એપોસ્ટ્રોફી આપણે ઓલા કરીએ છીએ, બરાબર, એમાં જવાબ છે ઉજ્જળ ગામમાં એરંડો પ્રતાપ, બરાબર છે। એના પછી છે પ્રશ્ન ત્રણ, એના પછીનો પ્રશ્ન ત્રણ છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એમાં એક છે પાઘડીના જેવો વિસ્તાર। હવે એનો શબ્દનો અર્થ તમે કહી શકો પાઘડી પણે, કારણ કે પાઘડી જ્યારે ખોલીએ છીએ ત્યારે લંબાઈમાં મોટી હોય છે, લાંબી હોય છે, પહોળાઈમાં ઓછી હોય છે, એટલે એને કહેવાય પાઘડી પણે। બીજું છે મૃત્યુ સમયે લખાતો પત્ર, તો એને કહી છે કાળોત્રી। ત્રીજું મરણ પછી બારમા દિવસે થતો વિધિ, બારમું અથવા કારણ। ચોથું માટીની ભીતનું નાનું ઘર, જેને આપણે કહેવાય ખોરડું। પછી જે પ્રશ્ન ચાર, તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો, તો અમુક કહેવતો હું તમને અત્યારે કહીશ। એમાં પહેલી કહેવત છે ઉતાવળે આંબા ન પાકે, બીજી છે ઘરના ભૂવા ને ઘરના જાગરિયા, ત્રીજું છે ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે, ચોથું છે ડુંગરા દૂરથી રળિયામણા, પાંચમું છે સોના કરતાં ઘડામણ મૂંઘી, છઠ્ઠું છે મૂડી કરતાં વ્યાજ વહાવું, સાતમું છે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, અને આઠમું છે નમે તે સૌને ગમે। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આજે સ્વાધ્યાયના બધા પાઠના આપણે પ્રશ્નોના જવાબની માહિતી આજે અત્યારે આપણે મેળવી। આ બધા પાઠના પ્રશ્નોના જવાબ હું જ્યારે પણ આપણું તાસ હશે ઓનલાઈન ક્લાસ ત્યારે આપણે એમાં મૂકવામાં આવશે। દરેક વિદ્યાર્થીઓને ગુજરાતીની CW જે છે એની અંદર આ પાઠના પ્રશ્નોના જવાબ લખવાના રહી છે। આ પાઠ અહીં આપણે પૂરો કરીએ છીએ, અસ્તુ।